नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में अलंकार जोवाना छे अने आ अलंकार में भाग अलंकार नो बे एवो अर्थालंकार ना उपमा अलंकार पण जोवाना छे। तो आज आपणे शुरुआत करिए उपमा अलंकार अथवा अलंकार नो बीजो प्रकार एवो अर्थालंकार नी माहिती लईए। तो आ अर्थालंकार नी माहिती लईए ए पहेला जो हजी सुधी तमे अमारी चेनल पर सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। અને આગળ આપણે પ્રથમ છે શબ્દ અલંકાર, એ પ્રથમ પ્રકાર છે, એના વિડીયો 4 છે, એ આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ। જો હજી સુધી તમે ના જોયો તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો આજે આપણે શરૂઆત કરીએ અર્થાલંકારમાં। તો કે પહેલાં તો અર્થાલંકાર કહેવાય કોને તો એની વ્યાખ્યા જોઈએ। તો કે ભાઈ જે આપણે શબ્દ અલંકારમાં જોયું તો કે અહીંયા શબ્દો કે એનો પ્રાસની વિશિષ્ટ રચના લીધે તેનો અલંકાર રચાતો હતો, એટલે કે અહીંયા શબ્દ અથવા એનો પ્રાસ જોવામાં આવતો હતો। જ્યારે અર્થાલંકારમાં શું જોવામાં આવે તો કે અર્થની ચમકકૃતિ, એટલે કે અર્થની ચમકકૃતિ, સૌંદર્ય, વિરોધાભાસ, અતિશયોક્તિપૂર્ણ વર્ણનને લીધે છે એ અલંકારની રચના થાય છે। તો એટલે કે શબ્દાનો પ્રાસમાં આપણે શબ્દ અથવા એનો પ્રાસ જોતા હતા, પરંતુ જ્યારે અર્થાલંકાર છે તો ત્યારે એનો અર્થનું મહત્વ વધી જાય છે, એટલે કે એની ચમત્કૃતિ, અર્થની ચમત્કૃતિ, સાદર્શ્ય, વિરોધાભાસ, અતિશયોક્તિ વગેરે છે એ અલંકારની રચના કરવામાં આવે છે। આ સિવાય કેવું હોય તો કે ભાઈ અલંકાર સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દો સમજવા પડે, તો કે આપણે જે અર્થાલંકાર સમજવો હોય તે પહેલાં અમુક પારિભાષિક શબ્દો સમજવા પડે। તો જોઈએ કયા કયા શબ્દો છે। તો પહેલું છે ઉપમેય। તો પહેલાં તો ઉપમેય કહેવાય કોને, તો ઉપમેયની વ્યાખ્યા જોવી હોય તો કેવી જોઈ શકાય, તો કે ભાઈ જેની સરખામણી કરવામાં આવે છે તેને શું કહેવાય, તો કે ઉપમેય, એટલે કે જેની કોઈ વાક્ય છે એમાં જેની કોઈની સરખામણી કરવામાં આવે તો એને શું કહેવાય, તો કે ઉપમેય અલંકાર કહેવાય। બીજો શબ્દ જોઈએ ઉપમાન। તો કે ઉપમાન કોને કહેવાય, તો કે જેની સાથે સરખામણી કરવામાં આવે। ઉપમેયમાં આપણે શું જોયું, તો કે જેની સરખામણી કરવામાં આવે છે તે, પણ ઉપમાન એટલે શું, તો કે જેની સાથે સરખામણી કરવામાં આવે તો એને શું કહેવાય, તો કે ઉપમાન અલંકાર કહેવામાં ઉપમાન કહેવામાં આવે છે। હજી આગળ શબ્દો જોઈએ, તો કે ઉપમાનવાચક શબ્દ, તો કે ઉપમાનવાચક શબ્દ કયા કયા છે, તો કે ભાઈ જે શબ્દો દ્વારા સરખામણી દર્શાવવામાં આવે તો તે શબ્દને શું કહેવાય, ઉપમાનવાચક શબ્દો કહેવાય। જેમ કે જોઈએ તો કે ભાઈ જેવું, સમાન, સરખું, સરખું, શા, સમ, તુલ્ય, સો, માફક, પેઠે વગેરે, આવા વગેરે શબ્દો છે એ શું કરતા હોય છે, તો કે સરખામણી દર્શાવતા હોય, શબ્દો દ્વારા સરખામણી દર્શાવવામાં આવે તો એને શું કહેવાય, તો કે ઉપમાનવાચક શબ્દ કહેવાય। ફરીથી એક વખત રિપીટ કરીએ, તો કે જેવું, સમાન, સરખું, સરખું, શા, સમ, તુલ્ય, સો, માફક, પેઠે વગેરે જેવા શબ્દો આવશે। આગળ જોઈએ ચોથો શબ્દ, તો કે સાધારણ ધર્મ। કયો ચોથો શબ્દ છે, તો કે સાધારણ ધર્મ। તો કે સાધારણ ધર્મ કોને કહેવાય, તો કે જે સમાન બાબત માટે સરખાવવામાં આવ્યું હોય તેને શું કહેવાય, તો કે સાધારણ ધર્મ કહેવાય, એટલે કે જે સમાન બાબત માટે સરખામણી કરવામાં આવ્યું તો તેને શું કહેવાય, સાધારણ ધર્મ કહેવાય। હવે એનું એક્ઝામ્પલ જોઈએ, તો બધા શબ્દને આપણે એક સાથે સમજૂતી મેળવીએ કે ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, ઉપમાનવાચક શબ્દ કોને કહેવાય અને સાધારણ ધર્મ કોને કહેવાય, તો એની વાત કરીએ તો કે એક એક્ઝામ્પલ ઉદાહરણ છે, તો કે ભાઈ મહેશ તાડ જેવો ઊંચો છે। ઉદાહરણ શું છે, તો કે મહેશ તાડ જેવો ઊંચો છે, તો કે આમાંથી ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, તો કે ઉપમેયની વ્યાખ્યા શું હતી, તો કે જેની સરખામણી કરવામાં આવે, તો કે મહેશ તાડ જેવો ઊંચો છે, તો આમાં આ વાક્યમાં કોની સરખામણી કરવામાં આવે છે, તો કે મહેશની, એટલા માટે આપણો ઉપમેય શું બનશે, તો કે મહેશ બનશે। બીજું તો આપણે જોયું તો ઉપમાન, તો કે એમાં શું હતું, તો કે જેની સાથે સરખામણી કરવામાં આવે તો એને શું કહેવાય, ઉપમાન। તો ઉપમાન એટલે શું થાય, તો કે ભાઈ કોની, મહેશની કોની સાથે સરખામણી થાય છે, તો કે તાડ, એટલા માટે તાડ છે એ શું છે, ઉપમાન છે। પછી તો કે ભાઈ આપણે ત્રીજો શબ્દ જોયો, તો ઉપમાનવાચક શબ્દ, તો કે એમાં સરખામણી દર્શાવતા શબ્દો હોય એવા, તો કે જેવો, જેવી, જેવું, સમાન, સરખું, માફક, તુલ્ય, કોઈ પણ શબ્દ વગેરે હોઈ શકે, તો અહીંયા કેવો આપ્યો છે સરખામણી દર્શક શબ્દ, તો કે જેવો, એટલે ઉપમાનવાચક શબ્દ આપણો શું બનશે, જેવો। અને ચોથો શબ્દ આવશે, આપણે સાધારણ ધર્મ જોયો એમાં શું કીધું, તો કે સમાન બાબતે સરખાવવામાં આવતી હોય, એટલે કે ઊંચો છે,
એટલે કે મહેશે ઊંચો છે અને તાળે ઊંચું છે એટલે સમાન બાબતમાં સરખામણી કરવામાં આવે છે. આથી આને કહેવાય સાધારણ ધર્મ. તો આપણે આ એક જ વાક્યમાં છે એ ચારેય શબ્દની સમજૂતી મેળવેલી. અને આ ચારેય શબ્દ આપણે આ અર્થાલંકાર પ્રકાર જ્યારે જોવાના ત્યારે બધામાં એ ઉપયોગી બનવાના છે. તો આપણે યાદ જ રાખવાના છે. ઉપમેય એટલે શું? તો કે જેની સરખામણી કરવાની છે તે. ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવાની છે તે. ઉપમાનવાચક શબ્દ એટલે શું? તો કે ભાઈ શબ્દો છે એ સરખામણી દર્શાવતા શબ્દો હોય. અને સાધારણ ધર્મ એટલે તો કે સમાન બાબતમાં સરખાવવામાં આવે. તો એને શું કહેવાય? તો કે સાધારણ ધર્મ કહેવાય. આગળ જોઈએ હવે અર્થાલંકારના પ્રકાર કેટલા છે અને કયા કયા છે એની વિશે ચર્ચા કરીએ. તો પહેલો જ અલંકાર છે ઉપમા. અર્થાલંકારમાં પહેલો અલંકાર કયો આવે છે? તો કે ઉપમા અલંકાર. બીજો તો કે ઉત્પ્રેક્ષા. અત્યારે સૌ પ્રથમ પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ અર્થાલંકારમાં કયા કયા અલંકારો છે, પછી આપણે એક સેપરેટ એક એક અલંકાર વિશે સેપરેટ માહિતી લઈશું. બીજું ઉત્પ્રેક્ષા, ત્રીજું અનન્વય, ત્રીજો અલંકાર કયો છે? તો કે અનન્વય. ચોથો સજીવારોપણ. પાંચમો વ્યતિરેક. છઠ્ઠો અતિશયોક્તિ. સાતમો શ્લેષ. આઠમો વ્યાસ્તુતિ. નવમો અપનહૃતિ. દસમો રૂપક. અગિયારમો દ્રષ્ટાંત. બારમો સ્વાભોક્તિ. તેરમો વિશેષોક્તિ. ચૌદમો વિરોધાભાસ. પંદરમો અન્યોક્તિ. સોળમાં જોઈએ અર્થાંતરન્યાસ. અર્થાંતરન્યાસ. સત્તરમો અલંકાર જોઈએ તો સંસદેહ. અઢારમો જોઈએ તો વિનોક્તિ. ઓગણીસમાં ભ્રાંતિમાન. અને વીસમાં વિષમ. તો આટલા છે એ 20 જેવા અલંકાર છે એ અર્થાલંકારના પ્રકાર છે. મિત્રો ઘણા ઘણા અલગ અલગ મટીરિયલમાં છે એ તમને પ્રકાર અલગ અલગ આડાવડા આપેલા હોય છે અથવા ક્રમ એનો ચેન્જ આપેલો હોય છે. તો ક્રમથી કોઈ મહત્વ હોતું નથી. આપણે આમાંથી બધા જ એક્ઝામ બધા જ વિશે આપણે સંપૂર્ણ સેપરેટ અલગથી અલગથી માહિતી લેવાના છે. તો આજે આપણે શરૂઆત કરીએ પ્રથમ અર્થાલંકારનો પ્રથમ પ્રકાર એટલે કે ઉપમા અલંકાર. તો કે ઉપમા અલંકાર કહેવાય કોને? તો કે જ્યારે ઉપમેય, ઉપમેય એટલે શું છે? તો કે જેની સરખામણી કરવામાં આવે છે તે. અને ઉપમાન, ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે. ની સરખામણી સૂચક ખાસ જેવા જેવા જેવું જેવી સમાન સરખું પછી છે જેવો સરખો બરાબર કેરી કેરું કેરા તણા તણો તણી સમ સરખા સરખી સમૂહ સમા સમો સમોવડું સમોવડી સી સા શો માફક સરખા જેમ જેવડું જેવડા પેઠે સમણા જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. એટલે કે ઉપમા અલંકારમાં જ્યારે સરખામણી સૂચક શબ્દો જે છે એમાં આમાંથી કોઈ પણ શબ્દો છે એનો ઉપયોગ થઈ શકે છે. અને ઉપમેય અને ઉપમાન વચ્ચે શું કરવામાં આવતી હોય છે? તો કે સરખામણી દર્શાવવામાં આવતી હોય છે. એટલે ફરીથી એક વખત જોઈએ તો કે જ્યારે ઉપમેય અને ઉપમાનની સરખામણી સૂચક એટલે કે જેવો જેવી જેવું સમ સરખો માપક તુલ્ય પેઠે વગેરે આવા ઘણા બધા જે શબ્દો આપણે તમે જોઈ શકો છો એ શબ્દો દ્વારા છે એ સરખામણી દર્શાવવામાં આવતી હોય ત્યારે કયો અલંકાર બને છે? તો કે ઉપમા અલંકાર બને છે. હવે ઉપમા અલંકારના આપણે ઉદાહરણ લઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે. અથવા આ સિવાય ઉપમા અલંકારની બીજી જો માહિતી દેવી હોય તો આપણે આ રીતના વ્યાખ્યા પણ આપી શકીએ. પહેલાં વ્યાખ્યા લઈ લઈએ પછી એક્ઝામ્પલ લઈશું. તો કે ભાઈ એક વસ્તુની, કોઈ એક વસ્તુની તેના કોઈ વિશેષ ગુણ ક્રિયા સ્વભાવને આધારે બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. એટલે કે ઉપમા અલંકારની બીજી વ્યાખ્યા દેવી હોય તો આ રીતના આપણે દઈ શકીએ. તો કે કોઈ એક વસ્તુને તેના વિશેષ ગુણ ક્રિયા સ્વભાવને આધારે બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે ઉપમા અલંકાર બને છે. આ સિવાય નેક્સ્ટ જોઈએ તો કે સરખામણી પામનાર બંને વસ્તુઓ વચ્ચે દેખીતી રીતે કોઈ સામ્ય ન હોય તેમ છતાં આંતરિક બાબતો આધારે સરખામણી કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. ફરીથી એક વખત જોઈએ તો કે સરખામણી પામનાર બંને વસ્તુઓ વચ્ચે દેખીતી રીતે કોઈ સામ્યતા નથી પરંતુ છતાં પણ આંતરિક બાબતોમાં આધારે એની સરખામણી કરવામાં આવતી હોય છે. ઉદાહરણ જોઈએ
તો પેલું અમારા એ દાદા વિપુલ વણના વડના ઝુંડ સરખા, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. તો આમાં સરખામણી દર્શક શબ્દો કયો આવશે? તો કે સરખા. એટલા માટે આ અલંકાર કયો બનશે? તો કે ઉપમા અલંકાર બનશે. અને અહીંથી આપણે એક સાહિત્યનો પણ પ્રશ્ન યાદ રાખશું કે ભાઈ અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, તો કે આ કાવ્ય પંક્તિ કોની છે? તો કે રાજેન્દ્ર શાહની છે, કે જેમને ભારતનો સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર એવો જ્ઞાનપીઠ એવોર્ડ પણ આ ભાઈને મળી ચૂક્યો છે, રાજેન્દ્ર શાહને. અને 2001માં મળેલો છે. અને આના વિશે આપણે અલગથી વિડીયોમાં સાહિત્યમાં લેક્ચરમાં જોઈશું. બીજું એક્ઝામ્પલ જોઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, જેવું સુંદર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, એટલે કે કોના જેવું છે? તો કે ચંદ્ર જેવું સુંદર. કોનું મુખ? તો કે દમયંતીનું. કોની સાથે સરખામણી કરે? તો કે ચંદ્ર સાથે સરખામણી કરે છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. તો કે નાગરવેલની, નાગરવેલીના જેવી નાજુકડી નાર વાકી. તો કે આમાં કયો સરખામણી દર્શક શબ્દ આવે છે? તો કે જેવી. અને આ પંક્તિ છે કયા સાહિત્યકારની છે? તો કે બાલ મુકુંદ દવેની આ પંક્તિ છે. એ પણ આપણે સાહિત્યની દ્રષ્ટિ યાદ રાખશું. ચોથું જોઈએ. અનિલ સી જટ ઉપડી સાંઘડી. અનિલ એટલે શું છે? તો કે એનો સમાનાર્થી શબ્દ થાય પવન. અનિલનું પવન, હવા. તો કે એની છે એ શું થાય છે? સમાનાર્થી શબ્દ છે અનિલ. અને આ સમાનાર્થીના શબ્દોની મિત્રો અલગથી આપણે એક વિડીયો સિરીઝ આખી જોયેલી છે. જો એ પણ તમે ના જોયું હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો આપણે આગળ જોઈએ આ એક્ઝામ્પલમાં, ઉદાહરણમાં જોઈએ. તો કે અનિલ સી જટ ઉપડી સાંઢળી. તો આમાં કયો સરખામણી દર્શક શબ્દ છે? તો કે સી એમનો સરખામણી દર્શક શબ્દ છે. પાંચમું એક્ઝામ્પલ જોઈએ. વજ વ્રજ આવશે. વ્રજ સમાણા ગઢને તપાસીએ. વ્રજ સમણા ગઢને તપાસીએ. તો આમાં કયો આવશે? સમણા છે એ સરખામણી દર્શક શબ્દ આવશે. છઠ્ઠો શબ્દ છે હો સુખડ સમૂહ ઉર મારું. હો સુખડ સમૂહ ઉર મારું. તો આમાં સરખામણી દર્શક શબ્દ કયો આવશે? સમૂહ. સાતમું એક્ઝામ્પલ જોઈએ. ગુલછડી સમોવડી. ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. તો કે આ પહેલાં તો આ પંક્તિ છે કયા સાહિત્યકારની છે? તો કે નાનાલાલની છે. એ પણ પૂછે તો આપણે યાદ રાખશું. અને આમાં સમોવડી કયો સરખામણી દર્શક શબ્દ લેવામાં આવેલો છે? તો કે સમોવડી સરખામણી દર્શક શબ્દ લેવામાં આવેલો છે. આઠમું એક્ઝામ્પલ જોઈએ. શિશુ સમાન ગણી સહદેવને. શિશુ સમાન ગણી સહદેવને. તો આમાં સરખામણી દર્શક શબ્દ આવશે સમાન. શું આવશે? તો કે સમાન એમનો સરખામણી દર્શક શબ્દ આવશે. નવમું એક્ઝામ્પલ જોઈએ. ભર્યા કદમ ભૂમિમાં. ભર્યા કદમ ભૂમિમાં નવ જવાન સા ડોસલાય. ભર્યા કદમ ભૂમિમાં નવ જવાન સા ડોસલે. તો આમાં કયો સરખામણી દર્શક આવશે? તો કે સા. દસમું એક્ઝામ્પલ જોઈએ. ધીમે ધીમે તે ડગલા ભરતો ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક. ધીમે ધીમે તે ડગલા ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક. તો આમાં સરખામણી દર્શક શબ્દ કયો છે? તો કે માફક એમનો શબ્દ છે. અને મિત્રો આ ઘણી વખત પંક્તિ છે અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, એટલા માટે એમ કહી શકાય કે આઈએમપી પણ ખરી. એટલે આમાં કયો શબ્દ આવશે? તો કે સરખામણી દર્શક શબ્દ તરીકે માફક આવશે. અગિયારમું એક્ઝામ્પલ જોઈએ. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. આમાં મિત્રો પણ આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ માફક છે એ સરખામણી દર્શક શબ્દ છે. બારમું ઉદાહરણ જોઈએ. માણસો માખીની જેમ મરતા હતા. તો આમાં કયો શબ્દ આવે છે સરખામણી દર્શક શબ્દ? તો કે જેમ એમનો સરખામણી દર્શક શબ્દ છે, એટલે કે માણસો માખીની જેમ મરતા હતા. તેરમો શબ્દ જોઈએ. સાવ બાળકના સમૂહ છે આ નગર. સાવ બાળકના સમૂહ છે આ નગર. તો આ સમૂહ છે એ શું છે? તો કે સરખામણી દર્શક શબ્દ છે. ચૌદમું એક્ઝામ્પલ જોઈએ. જ્યાં દેવોના પરમ વર સો પુત્ર પામ્યો પનોતો. ફરીથી જોઈએ એક્ઝામ્પલ. તો કે જ્યાં દેવોના પરમ વર સો પુત્ર પામ્યો પનોતો. તો આમાં શબ્દ કયો આવશે? તો કે સો એમનો શબ્દ આવશે સરખામણી દર્શક શબ્દ તરીકે. પંદરમું એક્ઝામ્પલ જોઈએ. ખોબા જેવડા ગુલાબ લલચાવતા હતા. ખોબા જેવડા ગુલાબ લલચાવતા હતા. તો આમાં સરખામણી દર્શક શબ્દ બધા મિત્રોને ખ્યાલ આવી ગયો, કયો આવશે? તો કે જેવડા. સોળમું એક્ઝામ્પલ જોઈએ. ફૂલ સમા અમ હૈડા.
તમે લોઢે ઘડિયા બાપુ, ફૂલ સમા અમ હૈડા, તમે લોઢે ઘડિયા બાપુ. અને આ પંક્તિ છે કયા સાહિત્યકારની છે? તો કે ભાઈ સૌરાષ્ટ્રની રસધારાના રચયિતા એવા ઝવેરચંદ મેઘાણીની છે. તો આ ફૂલ સમા અમ હૈડા છે એ તમે લોઢે ઘડિયા બાપુ, આમાં કયો આવશે સરખામણી દર્શક શબ્દ? તો કે સમા આવશે. 17મો શબ્દ જોઈએ, ને કરાડે ખીણ કેરી, ઊભું આ વૃક્ષ તોછડું. ફરીથી જોઈએ તો કે ને કરાડે ખીણ કેરી, ઊભું આ વૃક્ષ તોછડું. આમાં કયો શબ્દ આવે છે? તો કે કેરી એમનો શબ્દ આવશે. છેલ્લું એક્ઝામ્પલ જોઈએ, શરૂઆતમાં એ લોકો પીળા વાઘ જેવા લાગતા હતા. શરૂઆતમાં એ લોકો પીળા વાઘ જેવા લાગતા હતા, તો આમાં સરખામણી દર્શક શબ્દ કયો છે? તો કે જેવા એમનો સરખામણી દર્શક શબ્દ છે. તો મિત્રો, આ જે ઉપમા અલંકાર જોયો એમાં આપણે વ્યાખ્યા ફરીથી એક વખત રિપીટ કરીએ. તો કે ભાઈ, ઉપમેયની ઉપમાન સાથે સરખામણી દર્શક શબ્દો સાથે સરખામણી કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે ઉપમા અલંકાર બને છે. અને જે એમ સરખામણી દર્શક શબ્દો કેવા હતા? તો કે જેવો, જેવી, જેવા, સમ, સરીખો, માપક, તુલ્ય, પેઠે, આ બધા શબ્દો વગેરે શબ્દો જે છે એ છે એ શબ્દો દ્વારા છે એ સરખામણી કરવામાં આવતી હોય છે. તો મિત્રો, ઉપમા અલંકાર છે એ અહીંયા સુધી આપણે રાખશું. જો જે મિત્રોને આ ઉપમા અલંકાર ક્લિયર થઈ ગયેલો છે એ મિત્રો કોમેન્ટ બોક્સમાં થમ્સઅપ બટન ક્લિક કરશે અથવા દબાવશે, અને જે મિત્રોને કોઈ ક્વેરી હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકે, જેથી કરીને અમે તમને એનું સોલ્યુશન આપી શકીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.